जय स्वामीनारायण विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 10 विभाग ભૂગોળનો પ્રકરણ 8 નું કેટલાક મુદ્દાની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો પ્રકરણ 8 કુદરતી સંસાધનોમાં ભાગ 2 માં આજે આપણે નીચેના મુદ્દાઓ જોઈશું. એમાં પહેલું જોઈશું જમીન એટલે શું. તો મિત્રો, જમીન શબ્દથી આપણે ઘણા બધા પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે જમીન એટલે સામાન્ય રીતે ભૂ સપાટી, એટલે કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, પૃથ્વી સપાટીનું ઉપરનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે. તો એ ઉપરના પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીનના એટલે કે પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધ કણોથી બનેલું એ એક પાતળું પડ હોય છે, જેમાં ખનિજો રહેલા છે. ઉપરનું જે ભૂ સપાટીનું પડ છે એમાં કેટલાક વિવિધ પ્રકારના ખનિજો હોય છે, પથ્થરો હોય છે, હ્યુમસ, ભેજ, સેન્દ્રિય તત્વો, આ બધું જ એમાં રહેલું હોય છે. તો આમ માટીની નીચે તેના મૂળ ખડકો ના સ્તર આવેલા છે, મૂળ ખડકોના સ્તર આવેલા છે અને એ દ્વારા જમીનનું નિર્માણ મૂળ ખડકોના ધોવાણ અને ખવાણ થી મળતી જે પેદાશ છે એ અથવા તો ધોવાણ થી મળતા પદાર્થો છે, જેમાં જૈવિક દ્રવ્યો, ભેજ અને હવા ભરેલા હોય છે, એને આપણે સામાન્ય રીતે જમીન કહીએ છીએ. તેની વ્યાખ્યા જો આપણે જોવી હોય જમીન એટલે શું, તો ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી, એટલે કે મૂળ જે ખડકો છે એનું ખવાણ અને ધોવાણ થાય કુદરતી પરિબળો દ્વારા, દાખલા તરીકે પવન, પાણી, વરસાદ, કીટકો, આ બધા પરિબળો એ ઘસારાના પરિબળો છે. એના દ્વારા મૂળ ખડકોનું ખવાણ થાય છે, નાના નાના કણોમાં રૂપાંતર થાય છે અને વનસ્પતિ દ્રવ્યો એમાં ભળે છે. પૃથ્વી સપાટી પર રહેલા વનસ્પતિના પાંદડા અને મૂળ ને એ બધું જે કોવાય છે એ બધું એની સાથે ભળે છે, જે જૈવિક દ્રવ્યો જેને કહેવાય છે. આથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહીએ છીએ. એટલે કે મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણ દ્વારા જે તૈયાર થાય છે તત્વો અને એની અંદર જૈવિક દ્રવ્યો ભરે છે, આમ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના મિશ્રણથી બનતા ઉપરની જે સપાટી અથવા તો પડ એને આપણે જમીન કહીએ છીએ. ટૂંકમાં કહીએ તો પૃથ્વીના ઉપરનું પાતળું પડ અથવા તો પોપડું કે જેમાં વનસ્પતિ ઉગે છે એને જમીન કહેવામાં આવે છે. જમીન એ ખેતી માટેનું કુદરતી માધ્યમ છે. કૃષિ પ્રવૃત્તિ જમીન વિના શક્ય નથી. તો આ જમીન નિર્માણની પ્રક્રિયા, તો જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, દાખલા તરીકે આપણે ઉપરની જે સપાટી છે, પૃથ્વીનું ઉપરનું પડ, સપાટી કે જેમાં વનસ્પતિ ઉગે છે એ કેવી રીતે નિર્માણ થાય છે. વિવિધ જગ્યાએ આપણે જોઈએ છીએ કે જમીન જુદા જુદા પ્રકારની હોય છે, એ આપણે જોઈશું જમીનના પ્રકારો પાછળ. તો એનું નિર્માણ કેવી રીતે થાય છે, તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ, જે આપણે આગળ કહી ગયા કે મૂળ જે ખડકો છે એ ખડકોનું ખવાણ થાય છે, નાના નાના કણોમાં રૂપાંતર થાય છે અને એ ધોવાઈને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને એનું એ પરિણામ છે. ખડકોની ઉપર તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે દ્વારા ખવાણ થાય છે, એટલે કે ખવાણ એટલે નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. આ ખડકોના ભૂકા દ્વારા ભૂ આવરણ બને છે. આ ખડકો એટલે કે પહાડો કે પથ્થરો ના નાના કણોમાં રૂપાંતર થાય છે અને એના ઉપર એમ સપાટી પર એક આવરણ બને છે અને તેમાં માટી, કાંકરા અને રજ વગેરે હોય છે. આ જે ભૂ આવરણ છે એમાં માત્ર માટી, કાંકરા અને રજ હોય છે અને એને આપણે કહીએ છીએ રેગોલિથ. આ ભૂ આવરણને રેગોલિથ કહે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે, એમાં જૈવિક દ્રવ્યો હોતા નથી. પ્રશ્ન પૂછાય કે રેગોલિથ એટલે શું, તો ખડકોના ખવાણ દ્વારા જે ભૂ આવરણ બને છે કે જેમાં માત્ર માટી, કાંકરા અને રજ હોતી બનેલું જે આવરણ છે એને આપણે રેગોલિથ કહીએ છીએ. આ ભૂ આવરણ આબોહવાની અસરના કારણે
ભૂ આવરણ અને આબોહવાની અસર આ બંને પરિબળો ભેગા થાય છે અને એના કારણે વનસ્પતિ પ્રાણી અવશેષોના સડવાથી જૈવિક દ્રવ્ય બને છે અને જમીનનું નિર્માણ એટલે ટૂંકમાં આ ખનિજ દ્રવ્યો વત્તા જૈવિક દ્રવ્યો ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો બંને ભળે છે અને જે ઉપરની સપાટી બને છે એને આપણે શું કહીએ છીએ જમીન એને જમીન નિર્માણ થાય છે જમીન નિર્માણ અને તેની ફળદ્રુપતાના વિકાસ માટે કેટલાક પરિબળો મહત્વનો ભાગ ભજવે છે જમીન નિર્માણ માટે જેમ આપણે કહ્યું તાપમાન વરસાદ હિમ કીટકો વગેરે પરિબળો પણ એમાં ભાગ ભજવે છે જેમ કે મૂળ ખડકો જમીન કેવી જમીનનું નિર્માણ એની ફળદ્રુપતા કેવી છે એના માટે બધા પરિબળો મહત્વના છે મૂળ ખડકો કે કયા ખડકો દ્વારા એ નિર્માણ થયું છે દાખલા તરીકે અગ્નિકૃત ખડકો હોય લાવાથી બનેલા ખડકો હોય કાળા ખડકો હોય એનું ખવાણ ધોવાણ થાય એટલે એની જે રજોટી છે કાળી થાય એટલે એ જમીન કાળી જમીન બને છે તો આમ મૂળ ખડકો કેવા છે વનસ્પતિ પ્રાણી જીવન ત્યાં કેવું છે આબોહવા પ્રદેશનો ઢોળાવ અને સમયગાળો આ બધા જ પરિબળોની સંયુક્ત અસર જમીન નિર્માણ ઉપર અસર કરે છે એની ફળદ્રુપતા અને એના વિકાસ ઉપર અસર કરે છે ખવાણ અને ધોવાણની ક્રિયાથી વિખંડન અને વિઘટન થાય છે ખવાણ અને ધોવાણથી એક જે ખડકો છે એનું વિખંડન થાય છે વિઘટન એટલે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે આબોહવા ખવાણનો દર એ વનસ્પતિના પ્રકાર નક્કી કરે છે આબોહવા ખવાણનો દર અને વનસ્પતિના પ્રકાર નક્કી કરે છે ભૂમિનો ઢોળાવ એ માટીના કણોના કદને નક્કી કરે છે સમયગાળો જમીનની પરિપક્વતા નક્કી કરે છે આ બાબત યાદ રાખવાની જમીન નિર્માણમાં કે આબોહવા અને ખવાણનો દર કેટલો છે કેટલા પ્રમાણમાં એ ખડકોનું ખવાણ થાય છે એ વનસ્પતિનો પ્રકાર નક્કી કરે કે એના આધારે ત્યાં ઉગતી વનસ્પતિ હોય છે અને જમીનનો જે ઢોળાવ છે એના આધારે માટી કણો અને એનું કદ એનું થર કેટલું છે એ નક્કી થાય છે અને સમયગાળો એ જમીનની પરિપક્વતા નક્કી કરે છે કે કેટલા લાંબા સમયગાળાથી એનું નિર્માણ થયું છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અસર થાય છે મેં કહ્યું કે આબોહવાની અસર જમીનની ઉત્પત્તિ ઉપર નિર્માણ ઉપર અસર કરે છે માટે તે આબોહવાવાળા પ્રદેશોમાં સમાન આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે સમાન આબોહવાવાળા પ્રદેશો હોય આબોહવા જેવી એના આધારે જમીનનો પ્રકાર બને છે લાંબા સમયગાળે આબોહવાની ભિન્નતાને લીધે જ એક જ પ્રકારના માતૃખડકો એક જ પ્રકારના પણ આબોહવા જુદી હોય તો જમીનનો પ્રકાર પણ કેવો બને છે જુદો જુદો જુદા પ્રકારની એટલે ટૂંકમાં જમીન નિર્માણની પ્રક્રિયામાં આબોહવાએ બહુ મહત્વનો ભાગ ભજવે છે ઉપરોક્ત પરિબળોના આધારે જમીનના કેટલાક પ્રકાર એટલે કે જમીનની નિર્માણ પ્રક્રિયામાં એના માતૃખડકો કેવા છે કેવું આબોહવા છે જમીનનો ઢોળાવ કેવો છે બધા પરિબળોના આધારે જમીનનું નિર્માણ થાય છે અને એ જમીન કેવા પ્રકારની જમીન છે જુદા જુદા પ્રકારની જમીન નિર્માણ પામે છે તો આ બધા પરિબળોના આધારે જમીનના કેટલાક પ્રકાર પાડવામાં આવેલા છે એમાં જોઈએ જમીનના પ્રકારોમાં ફળદ્રુપતાના આધારે એ જમીનમાં જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ કેટલું છે એના આધારે એની ફળદ્રુપતા નક્કી થાય છે એટલે કે જેમાં કૃષિ ઉત્પાદકતા વધારે હોય એને ઉપજાઉ જમીન કહેવાય જેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય ત્યાં કૃષિ ઉત્પાદન ઓછું થાય એટલે એ બિન ઉપજાઉ જમીન એટલે ફળદ્રુપતાના આધારે બે પ્રકાર ઉપજાઉ જમીન અને બિન ઉપજાઉ જમીન રંગના આધારે જમીનના પ્રકાર રાતી પીળી કાળી અને ટાકોડી તો જે માતૃખડકો છે એ ખડકોના ખવાણ અને ધોવાણના પરિણામે જે જમીન નિર્માણ પામે છે એના આ રંગ જેવા રંગના ખડકો હોય એવા રંગની જમીન નિર્માણ પામે છે દાખલા તરીકે મેં હમણાં જ કહ્યું કે અગ્નેય ખડકો છે અથવા તો લાવાયુક્ત જ્યાં લાવારસ પ્રસ્ફોટનથી જે જમીન બની હોય એ જમીન સ્વાભાવિક છે કે કાળી કાળા
ખડકો નિર્માણ પામે અને એ ખડકોનું ધોવાણ થાય એટલે એ કણ કોલસાનો ભૂકો કરીએ તો શું થાય? કાળી રજૂટી નીકળે. અને લાલ ઈંટનો ભૂકો કરીએ તો લાલ રંગ થાય. એટલે એ રીતે એના કલર નક્કી થાય છે, રંગ નક્કી થાય છે. જમીન અને કણ રચનાના આધારે જમીનના પ્રકાર, તો રેતાળ, કાંપની અને માટીયાળ જમીન ભારતની જમીનના મુખ્ય પ્રકાર. તો આ રીતે ભારતની જે જમીન છે એ જમીનને આપણે જોઈએ, ફળદ્રુપતા, રંગ અને કણ રચનાના આધારે, આ બધી બાબતોના આધારે જમીનના મુખ્ય 8 પ્રકાર નક્કી કરે છે. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા 1953 એક સર્વે કરવામાં આવે છે ભારતની જમીનનો. અને એ સર્વે દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વિભાજિત કરેલી છે. તો આમ ભારતની જમીનના મુખ્ય 8 પ્રકાર છે. કાંપની જમીન, ભારતમાં કાંપની જમીન કોને કહેવાય, એનું પ્રમાણ કેટલું છે, એની ગુણવત્તા કેવી છે, એ બધાના આધારે કાંપની જમીન પ્રશ્ન પૂછાય કે કાંપની જમીન વિશે માહિતી આપો. અને આ 4 માર્ક્સનો મોટો પ્રશ્ન છે કે ભારતની જમીનના પ્રકારો સમજાવો. તો લખવું પડે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. એક કાંપની જમીન, બીજું છે રાતી જમીન, કાળી જમીન, આવી રીતે 8 પ્રકાર છે એના. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની અને દલદલનીય પ્રકારની, આ 8 પ્રકારમાં વિભાજિત કરી છે. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ કાંપની જમીન. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળ, ભારતનું જેટલું જમીન વિભાગ છે, જમીન વિસ્તાર છે, એના 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન છે. એટલે ટૂંકમાં કાંપની જમીન ભારતમાં વધારે છે. આપણે જોઈએ કે ભારતના કાંપની જમીન પૂર્વે ભારતના નકશામાં જોઈએ આપણે તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર પૂર્વે, પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીનો જે ખીણ પ્રદેશ છે, ઉત્તરની જે નદીઓ છે એને આપણે 9મામાં ભણી ગયા છે, 3 વિભાગ, ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા. તો ગંગાનો મેદાન પ્રદેશ, સિંધુનો મેદાન પ્રદેશ અને બ્રહ્મપુત્રાનો. તો પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી શરૂ થઈને પશ્ચિમે સતલજ નદી સુધી, સિંધુને મળતી જે 5 નદી છે, રાવી, બિયાસ, ઝેલમ, ચિનાબ અને સતલજ, તો સતલજ નદી સુધીના ઉત્તર ભારતમાં જે જમીન વિસ્તાર છે એ કાંપની જમીન છે. એટલે કે ઉત્તરનો મેદાન પ્રદેશ, કાંપના મેદાન. અને દક્ષિણ ભારતમાં તાપી, નર્મદા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ કાંપની જમીન આવેલી છે. ફળદ્રુપતાની દ્રષ્ટિ આપણે જોઈએ તો કાંપની જમીન એ ફળદ્રુપ જમીન છે. ભારતમાં કાંપની જમીનને 2 પ્રકારમાં વિભાજિત કરી છે, ખદર અને બાંગર. તો પ્રશ્ન પૂછાય ખદર એટલે શું, અથવા તો સંકલ્પના પૂછાય ખદર જમીન, બાંગર જમીન. તો નવા કાંપની જમીન જે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે કે નદી જ્યાં સમુદ્રને મળે છે એનો મુખ પ્રદેશ કહેવાય. તો ત્યાં ઉપરથી, ઉપરવાસમાંથી નદી પાણીના પ્રવાહ સાથે બધું ઘસડી લાવે છે અને પથરાતા પથરાતા આગળ વધે છે. મુખ પાસે જે કાંપ પથરાય છે એ નવો કાંપ હોય છે, એટલે એને નવા કાંપની જમીન કહેવામાં આવે છે. એટલે ખદર એટલે નવા કાંપની જમીન. આ યાદ રાખવા માટે આપણે મિત્રો એક યાદ રાખીશું, ખાડો પડ્યો હોય તો એને પૂરવો હોય તો નવી માટી નાખવી પડે, એટલે ખદર એટલે ખાડો. એટલે જ્યાં નવો કાંપ પથરાય એ ખદર જમીન. બાંગર જમીન એટલે જૂના કાંપની જમીન, જે નદીઓના ઉપરવાસમાં, જે નદીઓનું ઉદ્ભવ સ્થાન હોય છે ત્યાં જે કાંપ હોય છે એ જૂનો કાંપ છે. કારણ કે ત્યાં કાંપ થલવાડે, ત્યાં કાંપ રહીને કોવર્ટનું પ્રમાણ વધારે હોય છે, એટલે તે જૂનો કાંપ છે. ત્યાં કાંપના થર થર થતા જ જાય છે, એને
જૂના કાપની જમીન કે છે. ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ફેલાયેલી છે, જે આપણે આગળ જોઈ ગયા. ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી શરૂ થઈને પશ્ચિમે સતલજ નદી સુધી આવેલી છે. એના લક્ષણો તો આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. આ યાદ રાખવાનું મિત્રો કે કઈ જમીનમાં હ્યુમસ અને નાઇટ્રોજન નું પ્રમાણ ઓછું હોય છે, અથવા તો ખરા ખોટામાં પૂછાય કે કાપની જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસ નું પ્રમાણ વધારે હોય છે, તો આપણે ખોટું વાક્ય આવે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજન નું પ્રમાણ વધારી શકાય છે. આ બી મહત્વનો મુદ્દો છે. કાપની જમીનમાં મુખ્યત્વે કયા કૃષિ પાક થાય? તો ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, સણ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. બીજો પ્રકાર છે રાતી જમીન. ભારતમાં રાતી જમીન કુલ ક્ષેત્રફળના લગભગ 19% વિસ્તારમાં આવેલી છે. દક્ષિણ ભારતના પ્રદેશમાં તમિલનાડુ એટલે ભારતનો દક્ષિણ છેડો, તમિલનાડુ થી ઉત્તરે બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી આ રાતી જમીન ફેલાયેલી છે. આ જમીન રાજસ્થાનમાં એટલે કે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. એના લક્ષણો તો રાતી જમીનમાં ફોરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. પ્રશ્ન પૂછે કે રાતી જમીનનો લાલ રંગ શેના આધારે છે? તેમાં રહેલું કયું તત્વ? ફેરિક ઓક્સાઇડ, એના પરિણામે લાલ રંગ છે. જેમ જેમ નીચે જાય છે જમીનમાં એમ એ પીળા રંગની બનતી જાય. રાતી જમીનને ખોદીને જ્યારે દૂર દૂર કરીએ તો નીચેથી પીળા રંગની નીકળે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી, આ યાદ રાખવાનું. અને રાતી જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે, એટલે આ ચાર તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, નથી હોતું. રાતી જમીનમાં કયા કયા કૃષિ પાકો થાય? તો ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. કાળી જમીન. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% વિસ્તાર ધરાવે છે. જમીનના નિર્માણમાં દખણના એટલે કે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એના લાવાયુક ખડકો, મેં હમણાં જ કહ્યું કે લાવાયુક્ત જ્યાં લાવા ફાટ પ્રસ્ફોટન થયું હોય અને જે ખડકો નિર્માણ પામે છે એ કાળા પથ્થરો હોય છે. એટલે કે દખણના લાવાયુક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખણનો ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં કાળી જમીન મુખ્યત્વે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આવેલી છે. આ કાળી જમીન છે. કાળી જમીનમાં ફાટ પડે છે, સુકાય. એટલે લક્ષણો આ જમીનમાં કેલ્શિયમ, લોહ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. કાળી જમીન ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે, આ યાદ રાખવાનું. ભેજને લાંબો સમય સુધી સંગ્રહી રાખે છે અને ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટ કે તિરાડ પડે છે, જે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ જે કાળી જમીન છે એમાં ભેજનું પ્રમાણ લાંબો સમય સુધી જળવાઈ રહે છે, જ્યારે સુકાય એટલે એમાં આવી ફાટ પડે છે, તિરાડ પડે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસો, મગફળી, તમાકુ તેમજ કઠોળના પાક લઈ શકાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોય છે, માટે એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બી એક માર્ક્સનો પ્રશ્ન છે. કાળી જમીનને બીજે કયા નામે ઓળખાય છે? તો કપાસની કાળી જમીન, કારણ કે કપાસ માટે વધારે અનુકૂળ છે. મિત્રો આ ચાર પ્રકારો આપણે અહીંયા જોઈશું. બાકીના ચાર પ્રકારો પછીના લેક્ચરમાં જોઈશું. તો જમીનના પ્રકારોના સંદર્ભમાં જમીન નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, એ સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમે જવાબ સાથે લખશો એવી અપેક્ષા સાથે હું આજનું લેક્ચર
પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.